इसको पहलू मंच चेपी ना शुरू बता दे मंच वहाँ बे शैलियों बहुत जानी थी भारतीय मंच की बात जो शिविर में आया था इन्हें हमें कहीं समझानी पड़े अंदर ये के प्रेक्षकों की सहज ऊंची जगह है पशु बजवा इन्हें चौथी दीवाल तमारी साइड है जिन्हें हटाई देवा मावी बाकी त्रण जे दीवालो छे मंच એટલે કે હું જ્યાં અત્યારે ઊભો છું એ આખો કહેવાય એને મંચ કહેવાય એ સ્પેસમાં રમવાનું અભિનેતા એ ડાયરેક્ટર એમ લેખક એ બધા અને ભાવકો એ પણ તો આવા આવો જે સ્થળ છે જ્યાં ભાવક બેઠો છે અને સહેજ એનાથી ઊંચી જગ્યાએ જે બધું ભજવાય છે ત્યાં એક નવો લોક સર્જાય છે જ્યાં એક નવી સૃષ્ટિ સર્જાય છે એને મંચ કહેતો છે અને એટલે જ પેલું શેક્સપિયરનું વાક્ય જાણો છો કે આપણે બધા કઠપૂતળી છીએ એટલે કે આ એવી એક જગ્યા છે જેની ત્રણ દિવાલો છે અને એક દિવાલ કાઢી લીધી છે જ્યાં પ્રેક્ષક બેઠો છે એટલે કોકના ઘરમાં એક અર્થમાં આપણે ડોક્યુ કરીએ જે ઘટનાઓ ઘટે છે એમાં એ ઘર જ હોય એવું નથી એ ખુલ્લો પ્રદેશ પણ હોય ત્યાં તળાવ પણ હોય સમુદ્ર પણ હોય નાટકોમાં તમને થાય કે કઈ રીતે આવે પણ આવે મંચ ઉપર સમુદ્ર આવે તળાવ પણ આવે પહાડો પણ આવે તમે મહાપ્રસ્થાન ઉમાશંકર જોશીનું પદ આવે વાંચો તો ખ્યાલ આવે એ ભજવાનો પ્રયોગો થયા પણ વધારે ના સફળ થાય એ જુદી વાત છે કારણ કે એના એની અલગ પ્રકારની સજ્જતાની જરૂર પડતી હોય પણ પ્રયોગો થયા ને એમાં હિમાલય ઉપર ચડે છે પાંચે પાંડવ અને પછી એક પછી એક છૂટતા જાય છે એ આખી ઘટના એ ઘટનાને મંચ ઉપર કઈ રીતે બતાવી હિમાલય ક્યાંથી લાવે આ સમસ્યા આવે ને ડાયરેક્ટ સામે તો એને હલ કરવા માટે મંચ ઉપર કેટલી પ્રયુક્તિઓ પ્રયોજવામાં આવે આપણે બેઠક રૂમ બેડરૂમ તળાવ પાળ કઈ પણ બતાવે ને દિવાલો બતાવે છે એ રીતે કેટલુંક બતાવી શકાય પણ નાટકની મર્યાદા છે એમાં સિંહની પાછળ પડ્યા હોય તો સિંહને કઈ રીતે લાવવો સ્ટેજ ઉપર એ શક્ય નથી કોઈ પાત્ર ભજવે એમ તમે કહો તો બરાબર છે પણ આજે આને બંધ કે છે ને આજે મને મળે છે તો આપણે કહો ત્યારે મેક બિલીવ ની જરૂર પડે છે માનવું માની લેવું જે નથી છતાંય માનવું ગાંધર્વ આવી કે આહા કેવો શીતલ પવન વાય છે પવન કઈ રીતે લાવવો એ તો વિઝિબલ નથી સ્ટેજ ઉપર અને છતાંય સ્ટેજ ઉપર પવન વાય છે એવું ફીલ કરાવવા માટે એ આંગિકમ વાચિકમ અને સાત્વિકમ આ ત્રણ જે પ્રકારો ભરત મુનિએ જણાવ્યા એની જરૂર પડે એક્ટિંગ એવું સરસ કરે અભિનેતા કે જેના કારણે તમને ફીલ થાય કે ઠંડી લાગે છે ને ગરમી લાગે છે પીડામાં છે વય આવતી હોય આંખે દેખાતું ના હોય અભિનેતાને તો દેખાય છે પણ જે પાત્ર ભજવાય છે નથી દેખાતું હવે એવું આપણને ક્યારે લાગે સ્ટેજ ઉપર એવું કશું બને ત્યારે આપણે મેક શું કરીએ છીએ બિલીવ કરીએ છીએ ભાવક તરીકે એમાં આપણે આસ્થા મૂકીએ છીએ કે હા આવું થતું હશે એટલે બહુ જ પીડા થાય છે હકીકતે કોઈને ચપ્પુ મારી દેવાની ઘટના કેટલી વાર સ્ટેજ ઉપર ભજવાઈ હશે સદીઓ ખરી વાત હત્યાઓની પણ એ હત્યા નથી તમે હું જાણીએ છીએ એ ખાલી હત્યાનું ત્યાં થઈ છે એવું અભિનય અને જે એના બે વિભાવો તમને લીધેલા આલંબન અને ઉદ્દીપન વિભાવ આ પણ હું ભણાવી ચૂક્યો છું આગળ આલંબન એટલે જેના વિના ચાલે નહીં તે એટલે કે પાત્રો જે છે આલંબન છે પાત્રો વિના નહીં ચાલે શૃંગાર રસ માનો કે આલેખો છે તો જરૂર પડે આપણે કોઈ એક યુવાન અને યુવતી તો આપણે અનુમાન કરીએ ને માનવા માટે કઈ
આધાર તો જોશે ને, બરાબર. આપણને નાકમાં કંઈક સારી સ્મેલ આવે તો તરત આપણું મન કંઈક છે એમ, અહીંયા નજીકમાં અત્તર છે છે, તો માનવા માટે કશું જોઈએ. તો નાટક એ એવી કલા છે કે તમને માનવા પ્રેરે છે, મેક બિલીવ કરાવે, તમે એમાં વિશ્વાસ મૂકો છો કે કહે છે પાત્ર એટલે બરાબર. કોર્ટનું દ્રશ્ય હોય તો ત્યાં કઈ તમે પેલા એવા એવિડન્સ નહીં પ્રોવાઈડ કરે, જો તો તમે નાટકમાં કે એમ કે જાડીએ પાત્ર બેઠું હોય નિરાશ થઈ ગયો તો એ 14 વર્ષ તમારા મગજમાં ભજવી નાખવાના છે, માની લેવાનું છે ઘા થઈ ગયો. તમે પૂછો કે કેટલી મીટિંગો વચ્ચે થઈ, અરે કેટલી તારીખો પડી, એ તો બતાવી જ નહીં નાટકમાં. તો કે ના, નાટક એ સમયની જીત કરે, સ્થળની જીત કરે. હમણાં તો અહીંયા બેઠક રૂમ હતો, તું અત્યારે કહેશ કે હું હિમાલય પહોંચ, તો માનવાનું એમ. આ માનવાની કલા છે, આમે એ કલા માત્ર એ ઇન્દ્રજાળ કે છે નથી, આપણે બધાને ખબર છે કલાની દુનિયા. એટલે કે કોઈ પણ નવલકથા વાંચો, કવિતા વાંચો, કશું જ નથી ને, શું છે, કશું જ નથી. અને છતાં બધું જ છે, આ કશું ન હોવું અને હોવું એ જ કલાનો આત્મા છે, એ જ કલાનું ચાલક બળ છે, એ કરવાનું કામ સર્જકનું છે. તમે જયારે સર્જક થવા આવ્યા છો ત્યારે આપણે મેક બિલીવ, તમારા એક એક શબ્દમાં, એક એક વક્તવ્યમાં ભાવકને વિશ્વાસ પડવો જોઈએ એમ, કે વસુધા 7 પગલામાં કેમ ઘર છોડીને આટલા વર્ષે નીકળી જાય છે. તો એ ત્યાં સુધી એની પીડા પહોંચવી જોઈએ, ત્યાં સુધી તો કે ભાવકને એ સહૃદય હોય તો પ્રતીક થાય કે ના, વસુધાએ હવે છોડવું જોઈએ, ઘણું છે. એની સાથે સાથે તો આ અભિલીન કરાવે છે તમને, બરાબર. તો મંચ સમજાયો, મંચ ઉપર થતી આ પ્રક્રિયા એનું નામ મેક બિલીવ. સન્નિવેશ એટલે શું? તો એના માટે 2 શબ્દો હું જો તમને હમણાં જ કહેતો હતો, હું અત્યારે પ્રમાણમાં અને ભારતીય રીતે સમજાવું છું ને પશ્ચિમ રીતે, બંને મિક્સ કરીને સમજાવવાની ટ્રાય કરીશ, આશા રાખું એવું થાય. સન્નિવેશ આપણે ત્યાં એને મિક્સ ગણવામાં આવ્યો છે ભારતમાં, ભારતીય પણ. ભરત મુનિએ બહુ અદભુત એવી વિચારણા આપી નાટ્ય સંદર્ભે, એવી આપી કે સિગમંડ ફ્રોઇડ બહુ મોડો આવ્યો ને, 200-250 વર્ષ થયા. ભરત મુનિએ ત્યારે સાયકોલોજીના એંગલથી રસ સૂત્રની વિચારણા કરી, એની આપણે થોડીક વાત કરી છે. એમાં ભાવ અનુભવ ને સંચારી ભાવ સંયોગાદ રસ નિષ્પત્તિ આવું સૂત્ર છે. આમાં આ બધું તો વાનાઓ આપ્યા છે, ઇનબિલ્ટ આપ્યા છે ભાવ આપણને, શૃંગાર આપણને, વિરતિ પણ આવી શકે છે, આપણે ક્રોધ પણ આવી શકે, આ બધા 99 આપણી અંદર પડેલા છે. સંભળાય છે ને અવાજ? તો પહેલું તો આ તો હોવું જોઈએ અને હોય જ છે, અપવાદ. કોઈકને શારીરિક પ્રોબ્લેમ થી કોઈક વૃત્તિ ના જન્મતી હોય તે જુદી, એ અપવાદ. પણ બધાને એ ઇનબિલ્ટ આપવામાં આવ્યું છે. શૃંગાર માટે કઈ 18મા વર્ષે જે ડબ્બી ખુલે એવું નથી, એની સમજ જેટલી વહેલી ખુલે એમ. ક્રોધ, તમે બાળક નાનું હોય તો એને 1-2 વાર એમનામ ટપલી મારજો, એ ગુસ્સે થશે જ, તો એની અંદર ક્રોધ પડેલો જ છે. એને કઈ રીતે ખીલવવો જો, એને કઈ રીતનો, એને ક્રોધી બનાવો, એકદમ ગબ્બર બનાવો જો કે સૌમ્ય બનાવો છે, એને માહોલ જે મળે છે એ છે. એ આખો જીવનનો પ્રશ્ન છે. કલાની અંદર આ જ ભાવો કલાની અંદર આવે છે ત્યારે રસ રૂપે આવે છે. આવું ભટ્ટ શંકુક અને નાયક કહી ગયા, અને એને કમ્પાઇલ કર્યું કોને? અભિનવગુપ્ત. અને એને સરસ રીતે આ બધાના મતમાંથી તારવી અને એક ભાવ આપ્યો કે સાધારણીકરણ કરીને
लोकोत्तर एवो भाव अनुभवाय छे, लोकोत्तर कीधो छे। એટલે કે નાટક ભજવાતું હોય એમાં જે ઘટના બને છે ત્યારે તમને અનકોન્શિયસલી ખબર જ છે કે આ જે કઈ ભજવાય છે એ ખોટું છે, એવું ખરેખર નથી। અને છતાંય જો તમે ખોટું જ એવું માની જોવા જાઓ તો પાછા નિષ્ફળ જાઓ। આ તો બધું અંબક છે એમ માની જો બેસો નાટકમાં તો ઇન્વોલ્વ ના થાવ, ઇન્વોલ્વ થવાનું અને છતાંય દૂર રહેવાનું। એટલે કે ત્યાં કોઈક ઘટના મારામારીની ચાલે છે, કોઈ બાળકીને પ્રતાડિત કરે છે, તો તમે દોડી ભાગતા નથી નાટકમાં જઈને બચાવવા માટે, તો નાટક પણ ભાગે છે। જો એનો મતલબ એવો છે તમે ખબર છે કે આ ખોટું થઈ ગયું છે, પણ એ વાત આ નાટકની અંદર બહુ સરસ રીતે મૂકવામાં આવે છે, એને લોકોત્તર કરી નાખવામાં આવે છે। લોકોમાં જેવી રીતે આપણે ગાળાગળીએ ચડી જઈએ, બાજવાએ ચડી જઈએ, એવું અહીંયા નહીં થાય। આ દુનિયા અલગ છે, એમાં બધું માનવાનું છે, ધારવાનું છે, અને જે સર્જક ઈચ્છે એ રીતે એની તરફ આપણે વધવાનું છે। આ વાત સમજવાની છે, એક બીલી એક બાજુ એ કોના તરફથી ભાવક પક્ષ છે, ખ્યાલ આવ્યો। હવે એ સમયે ડાયરેક્ટરના પક્ષે શું છે, તો કે ડાયરેક્ટરે એ માની શકે, બિલીવ કરી શકે, એ માટે કેટલું કરાવવું પડે, એ કેટલું શું, તો એના માટે ભરત મુનિએ એવું કીધું કે એક તો આંગિક રીતે એક પ્રેમ કરવાનો સીન ચાલતો હોય અને લાફાવાળી કરે તો નહીં થાય ને, તો બોડી લેંગ્વેજ બદલી જશે, પ્રેમની બોડી લેંગ્વેજ જુદી છે, ક્રોધની બોડી લેંગ્વેજ જુદી છે। તો આ અંગ છે, પાત્ર છે, જે ભાવ જન્માવો છે એની એક તો બોડી લેંગ્વેજ હોવી જોઈએ, ચહેરાના હાવભાવ હોવા જોઈએ, આટલું આ પહેલી શરત છે, આને કહેવાય આંગી ભાવ, અંગથી પ્રગટ થાય તે ખરાયો એ આંગી ભાવ। બીજું વાચક, ખાલી મૌન હલન ચલન મૌન અભિનય બધી વાર તમને કન્વે ના કરાવે મેસેજ, અને એટલે ડાયલોગ નું તત્વ આવે છે, સાયલેન્ટ નું આપણે જાણ્યું ને શિબિરમાં, તો મૌન નું બહુ જ મહત્વ છે નાટકમાં, ગેપ નું મહત્વ છે, સાયલેન્સ નું મહત્વ, પણ એટલું જ મહત્વ ડાયલોગ નું। હવે ડાયલોગ ગમે તે ચાલતા હોય ને, હાવભાવ જુદા ચાલતા હોય તો નહીં ચાલે, એનો તાલ હોવો જોઈએ, બોડી નો ડાયલોગ નો આ તાલ મળે પછી કે છે તીવી છે એક સ્ટેજ, એ સાથે એ સ્ટેજ બધા નથી સિદ્ધ કરી શકતા, એ બહુ સારા એક્ટર હોય, બહુ મોટા એક્ટર હોય જેની સાધના મોટી છે, એ લોકો બોડી અને સંવાદ એટલે કે વાચિકમ આ બંને થી પર થઈ નહીં તમને ઘણું કહી શકો। તમે સરિતા જોશીને જોયા હોય, પાટેકરને જોયા હોય, નસરુદ્દીન હોય, કેટલા બધા એવા એક્ટરો છે જે ઘણી વાર કશું જ બોલશે, અંગની કોઈ ચેષ્ટા નહીં આવે ચહેરા ઉપર, એમ ચહેરો રાખે, એમ છતાંય જે મેસેજ પહોંચાડ નંદિતા હમણાંમાં, તો આવા કેટલા બધા એક્ટરો છે જે સાથીગમ સુધી પહોંચાડે છે આખી વાત, તો અને છતાંય સાત્વિકમ વાળો જે હોય એ કઈ અભિનય ના કરે, આંગિક કે સંવાદ ના બોલે એવું નથી, આ ત્રણેયનો સરવાળો છે। તો આ થયું એક કોના માટે, તો કે આલંબન માટે, આલંબન વિભાવ માટે। પછી બીજું આવે ઉદ્દીપન વિભાવ, ઉદ્દીપન નું કામ શું છે, તો કે એ પોતે ઉદ્દીપક એટલે તમને ખબર છે કે એ પોતે પ્રક્રિયામાં હોય છતાંય ના હોય, આ મોટી વાત થાય નાટકમાં એવું, ઓલા પ્રયોગમાં તો આપણે જાણતા હતા કે અમુક રસાયણોને ભેગા કરો ત્યારે અમુકની હાજરી જોઈ, દાખલા તરીકે કોઈ પણ લેબમાં તમે કામ કરતા હોય તો અહીંયા આપણે કામ કરીએ જે ત્યારે બીજું કઈ અંદર ના હોય તો એરની હાજરી તો છે ને, હવા બરાબર, પણ કેટલી વસ્તુઓ એવી છે જેમાં વેક્યુમ પહેલા ક્રિએટ કરવું પડે ને પછી જ એ રસાયણોને મિક્સ કરી શકાય અથવા તો એના
ઘી ઘટન અથવા તો સંયોજન જે કરો એટલે કે હવાની ગેરહાજરી જોઈએ એમ. કેટલાક પ્રયોગો એવા છે જે અવકાશમાં કરવા રહી જાય છે નાસાને આપણા વિજ્ઞાનને, કેમ કે ત્યાં પારજામની કિરણો છે પણ હવા નથી, એટલે કે સન્નિવેશની જરૂર પડે. મને સમજાવું છે કે કેટલીક પરિબળની જરૂર પડતી હોય છે. ભણવામાં લાઈટ ક્યાં જરૂરી છે, આ માઇક ક્યાં જરૂરી છે, નથી કોઈ જરૂરી, પણ આ ઉદ્દીપકો છે. એ બિચારા મૂંગા મૂંગા આપણી સામે બેઠા છે અને તમને મને જોડે છે, ખરાબ. એની શિક્ષણમાં જરૂર નથી, આનો જેવો ઉપયોગ કરવો એવો થાય, શિક્ષણ સિવાય એ થાય આ જ સાધનોનો. અહીંયા અત્યારે શિક્ષણમાં ઉદ્દીપક છે. તો નાટકમાં એવું હોય કે પાત્રો છે, સિચ્યુએશન છે, સંવાદ છે, અભિનય છે, બધું જ છે, પણ પાછળનો સન્નિવેશ જો મેળ નહીં ખાતો હોય તો નાટકને મજબૂત નહીં થવા દે. એ પેલી વાત થઈ કે ગોળી માટે બંદૂક તો તાકી દીધી પણ ટાઈમે ધડાકો ના થયો, પાછળ જેને ફોડવાનું હતું એ આ બંદૂકમાંથી અવાજ કરાવી લે તો પાછળ બેઠો હોય સાયક્લોરામાની પાછળ, એ એક ટાઈમે ટાઈમિંગ સાથે ફોડે એટલે પેલા મરી જવાનું, એક્ટિંગ કરવાનું. હવે આવું દ્રશ્ય હોય એમાં એ ભૂલી જાય, ચા પીવા જતો રહે, બીડી પીવામાં બેસી ગયો હોય તો પછી ઓલો બીજાનો પડે નહીં, ઓલો તાકીનો ઉભો રહી જાય, રસ ભંગ થશે, નાટક પૂરું થઈ જાય. અને ઘણી વાર એવું થાય કે પછીનો સંવાદ લાશે થઈ ગયો, બધું થયું, પછી ઓલો આયો ફોડ્યો તો. તો આ હાજરી બહુ જરૂરી છે. આ તો ચલો કે એનો પાર્ટ થયો, પણ કેટલીક બાબતો એવી છે કે રોમેન્ટિક સીન ચાલે છે ત્યારે પાછળ જે પડદો છે એમાં બગીચો બતાવ્યો છે, તો બગીચો આમ તો કોઈ ભૂમિકા નથી નાટકમાં, અને છતાંય શું કામ આપણે ફિલ્મ જોઈએ, નાટક જોઈએ, એમાં બગીચો આવે છે. શું કામ હિરોઈન મળે ત્યારે કાં કોલેજ આવે છે બેકગ્રાઉન્ડમાં, કાં બગીચો આવે છે, કાં કોઈ સ્વિટરલેન્ડના દ્રશ્યો આવે છે, એના શું ફેર પડે છે? એવું કેવું છે કે બહુ પૈસાદાર છે ત્યાં જતા જઈએ એક ગીત ગાવા, ના. રોમાન્સ માટે જે ઉપયોગી છે એવું વાતાવરણ જોઈએ છે, મૂળ વાત એ છે. એને પછી તમે જેલને બતાવ્યું હોય ને મારપીટ ચાલતી હોય ને કસરતો ચાલતી હોય ને ત્યાં તમે રોમેન્ટિક સીન ભજવવા જશો, આ ભરતનું ટ્રેડિશનલ કહું છું, હવે કંઈ પણ કરે છે જુદી વાત, પણ એ સન્નિવેશ છે. સન્નિવેશ એટલે હવે ખ્યાલ આવ્યો, ઉદ્દીપક વિભાવ જેની હાજરી જરૂરી છે, હોવું જોઈએ. રાજા હોય અને ફાટેલા કપડા પહેરી ના બતાવે પછી એમ, તો રાજા તરીકે કાં તો પછી એ સિચ્યુએશન એવી કરવી પડે ભાઈ એ રાત્રે નીકળો છે નગર ચર્યા કરે એટલે ભિખારીના વેશમાં, પણ તોય બોડીથી તો રાજા બતાવવો પડશે ને. કહેવાનો આશય એ છે કે આવા જે સપોર્ટર બધી જ બાબતો, એ ટેલિફોન હોય, ટેબલ પણ હોય, એ પડદો પણ હોય, એ સાઉન્ડ હોય, એ મશીનો હોય, લાઇટિંગ હોય, બધું જ સંગીત. હવે સમજાઈ ગયું, ચાલો આગળ. અભિનયના પ્રકારો ત્રણ સમજાઈ દીધા, આંગિકમ, વાચિકમ અને સાચિકમ. પતાવવા સ્થાનક આ આપણી ઇન્ડિયન પ્રયુક્તિ છે અને બહુ બધા નાટકોમાં બહુ સરસ રીતે આને પ્રયોજવામાં આવે છે. પતાકા એટલે શું? તો કે આનું જે ઉદાહરણ એમણે જ આપ્યું છે મૂળમાં એ જ હું ચાલુ રાખું એટલે ઇઝીલી નવું પછી આપણે જોડીએ. ઘણા એવા પેલા છે ફિલ્મો કે જેના એ દ્રશ્યોથી એ સમજાવી શકાય, પણ આપણું જાણીતું ઉદાહરણ છે રામ અને સીતા અયોધ્યા આવી ગયા છે, રાજ્ય સંભાળી લીધું છે, બધું રામ રાજ્ય થઈ ગયું છે, બધું શાંતિ છે, હવે અવકાશ મેળવ્યો છે, પતિ પત્ની પ્રેમથી બેઠા છે રાજા રામ અને મહારાણી સીતા. અને એ ટાઈમે એક ચિત્રકાર આવેલો અને એને ચિત્રપટનું આયોજન કર્યું છે. પહેલા ચિત્રપટ હતું, ફિલ્મો નહોતી ત્યારે. પહેલા તો આપણે તે જયારે આખ્યાન બનવા હતા ત્યારે બે માણસો ઉભા રહેતા અને વચ્ચે આખ્યાનકાર આખ્યાન ગાતો હોય, પરફોર્મ કરતો હોય,
રાખતો હોય કરતા પરફોર્મ કરતો હોય, એટલે કે વાંચકમ કરતો હોય, બાજુમાં ઓર્કેસ્ટ્રા હોય એનું, ભલે આપણું દેશી હતું પણ એ હતું. આ બધું તાલ તામઝામ થાય, મસાલો હોય, રાતનું અજવાળી રાત હોય અને બધા ગામડાના લોકો નીચે બેઠા હોય, છણિયા પાત્ર એ કોઈ મોટા હોય એમના માટે ઢોલિયા નાયકાઓ નહીં હોય, અને આપણો કથાકાર એવા માહોલમાં સાંજે થાકી પાકીને આવ્યા હોય, સ્ત્રીઓ આમ પુરુષો આમ બાળકો દોડા દોડી પતી ગઈ હોય ગયા હોય એવા માહોલમાં આપણા આખ્યાનો વ્યવહાર થાય, અને એને સપોર્ટ માટે પૈસાદાર જે આખ્યાનો હતા એની વાત છે. સામાન્ય મિત્રો જેટલું થાય એ શબ્દો કરતો, પણ જે પૈસાદાર આખ્યાનકારો હતા ને એ કોઈ ટીમ લઈને જતા, મંડળી હોય, આમ પ્રેમાનંદની મોટી મંડળી હતી, નંદુરબાર સુધી જતો, અને એની ટીમને બોલાવી હોય તો કેટલાક પૈસા ખર્ચીને બોલાવવા પડે, એને રાખવા જમાડવા બધી વ્યવસ્થા યજમાનો કરતા, ગામે કામ કરતા, અને ગામમાં એની વાહ વાહ થતી કે એને પ્રેમાનંદની બોલાવે. હા, આ આપણી ફરમ, અને એ એક જ માત્ર પરફોર્મ કરવાનું કામ થોડા કરતા હતા, એની સાથે કેટલું હતું, ધર્મ પણ જોડાયેલો હતો, એની સાથે જ્ઞાન ની આખી પરંપરા હતી. અને એક દિવસ નહીં, કારણ કે ચાલીને જવાનું હતું, વાહનો ગાડા હતા ને એમાં જવાનું હતું, એટલે જ્યાં પણ નિવાસ કરે ત્યાં 10-10-15 દિન. હા, આખ્યાનો એ રીતે કહેવાતા, એક દિન થોડા પતે, કરવાબદ્ધ છે ને, તો એ કહેવાય એટલે ઇન્ટરવલ પડે વચ્ચે, વચ્ચે કમર્શિયલ બ્રેક પણ આવતા, એટલે નામ જોક આવે, એના નામનો ચઢાવો બોલે, મામેરુ બોલે છે, કોઈકને એમ ઈચ્છા થઈ જાય, એની દીકરી હમણાં જ પરણી હોય એને મન થઈ જાય, આ રિક્રિએટ થઈ ગયું હોય એના મગજમાં, એટલે એટલે એ કહે કે દોબારા નહીં બોલતા હોય પણ એ કે એને વન્સ મોર કરાવતા, અને ઓલો કરે, અને એ પછી એને એના તરફથી અમુક ચઢાવો આવે, ચઢાવો એટલે પૈસા. અને એ રીતે આ ભજવાત, અને એ ટાઈમે એના માહોલમાં સન્નિવેશ વધારવા માટે થઈને પાછળ ચિત્રપટ બતાવવામાં, ચિત્રકારો લાંબા કાપડ, માધરપાટ જે જાડા કાપડો આવતા ને પહેલા, એ તો અંગ્રેજો વખતે, પણ એ પહેલા આપણે ત્યાં જાડા પછેડીઓ ટાઈપના જે કાપડ હતા, જાડા આપણા વણકરો જે વણતા સરસ મજાના, એને એની ઉપર પ્રોસેસ થતી પાછી કેટલી વનસ્પતિઓના રસથી, એની ઉપર રામાયણ આખી દોરી હોય, કુંવરબાઈનું મામેરું આખું દોર્યું હોય, અને સૌથી વધારે જે લોકોમાં પ્રિય હતું એ તો હતું, કે છે ઓનલાઈન વાળા પણ જોડે કહી શકે, ગરુડ પુરા નડાખ્યાન, એ બધા તો ખરા જ, આખ્યાનો તો ખરા જ, પણ પેલા ને તો જોડી દીધું તો આપણે મૃત્યુ પછી બેસાડવામાં આવ્યું, અને એ ટાઈમે શું હોય કે સ્મશાન વૈરાગ વ્યાપેલો હોય સગાવાલાને, કારણ કે નાના નાના ગામડા હતા, આવા શહેરો નહોતા, એટલે એકબીજાને ઓળખતા હતા, રોજ રોજ સાથે બેસતા હોય, એટલે એક ગામમાં એક માણસ મળે તો ગામ આખા ને ખરેખર શોક જન્મ એમ હોય, અપવાદો પણ મોટા એવું નિકટતા હતી ને. અત્યારે જેવું આપણું યુગ નહોતો કે પાડોશી ગુજરી ગયો, આપણે એક ટાઈમ ખીચડીને કઢી દઈ દીધા એટલે આપણું કામ પૂરું, એ ટાઈમે એવું નહોતું, એ હૈયારું મરણ હતું એમ કહી દે તો ચાલે. અને એવા ટાઈમે એ જે 12 દિવસનો આખો શોકનો ઉત્સવ ચાલતો આપણો, એનો ઉત્સવ છે ને, 12મું શું કામ રાખ્યું છે, તો એ દિવસોમાં શોકગ્રસ્ત લોકો જે છે, કુટુંબીઓ જે છે, ગામના લોકો છે, એમના એ શોક વખતે બરાબર બધું ગરમ છે, એ ટાઈમે આપણો ધર્મ એને શીખવે છે બાબત, કે કર્મ કર એવું ભોગવીશ. ગીતાનો સંદેશ આ રીતે ચરિતાર્થ કરે છે, અને એની અંદર એ નિમિત્તે કથા કહે છે કે મર્યા પછી આત્માનું શું થાય છે, એને ગાણીએ ગાલી તેલ કટાય છે, એને તળવામાં આવે છે, એ બધા, અને એના ચિત્રો કે જમડાઓ શું કરશે, યમ યમરાજના જે દૂતો છે એ ટાઈમના જે ભાલાઓ ખોજશે તમને તેલમાં, તો એમની જેટલી સમજ હતી એટલું એ કહેતા, અને એના ચિત્રો હતા, ચિત્રકારો એને સરસ મજાના દોરતા, જમ હોય એટલે ભયંકર શિંગડા નાન તે બધું કરતા, અને એવા લાંબા પટ્ટાને બે
મોટા લાકડામાં જઈને બહુ સરસ નકશી કામ કરેલા. ક્યાંક ક્યાંક ચિત્રપટ જોવા મળે એમએસ યુનિવર્સિટીના, અને તમે એલડી યુરોલોજીમાં જાઓ, આ બધું છે, ઘણું સચવાય છે, એટલે જોવું ત્યારે. અને એ ટાઈમે એક માણસ એ પટ્ટાને રોલ વીટે છે, બીજો બાજુ ખોલે છે, પેલો કથા કહે છે, પાછળ એ અભણ જે સામો ઓડિયન્સ છે ને, એને પેલો શબ્દ અને પાછળનું પેલું ચિત્ર, આ બે ઓડિયો ને વિઝ્યુઅલ જે અત્યારે આપણે ટીવીમાં જોઈએ છીએ, એ ટાઈમનું ટીવી બની જતું. તો એ ટાઈમે રામ અને સીતા બેઠા છે, એમને એમના મનોરંજન માટે કહેવામાં આવે છે કે અમે તમારું જે પૂર્વ જીવન છે 14 વનમાં જે કાઢ્યા ને વર્ષો બાદ, એ આવે ખૂબ સ્વાભાવિક છે ને. આ આજની થોડી પ્રવૃત્તિ છે, રાજાઓને ગમતું હોય એવું રજૂ કરવું એ કલાકારોનો ધર્મ રહ્યો જ છે પ્રાચીન. એટલે રામ અને સીતા જાય છે કક્ષમાં, એમાં ચિત્રપટ જુદી રીતે છે, મોટા હોલમાં બેનરો લગાડ્યા છે, ચિત્રો લગાડ્યા છે, જુદા જુદા દ્રશ્યો. જયારે રામ અયોધ્યા છોડીને જાય છે ત્યારે દશરથ કઈ રીતે દેહ છોડે છે, રામને વિદાય આપવા કઈ રીતે આખી અયોધ્યા ગઈ છે અને રડતી આંખો છે બધાને, ભરતનો વિલાપ છે, આ બધા એક પછી એક ફ્રેમ દોરાયેલી છે. આપણે આધુનિક ચિત્રકલામાં રાજા રવિવર્માએ પહેલી વાર દેવોને ચિત્રા એવું માનીએ છીએ, પણ એવું છે નહીં. સોરી, આપણે આ ભૂલી ગયા છીએ કે આપણે એ પહેલા પણ ચિત્રપટની આખી વ્યવસ્થા છે. કૃષ્ણ કેટલો જૂનો છે દોરાયેલો, એ નથી કરતા તો નથી કરતા, એમ આપણે વિવાદ પણ ઘણા ઘણા થયા એ બધું બરાબર, પણ એના કારણો એ છે કે આપણે જે અગાઉથી નક્કી કરીને બેઠા હોય ને એની બહાર નથી નીકળતા. અને અમારે તો ધ્યાન દોરવાનું કામ શિક્ષક તરીકે, એટલે કે તમને 6th-7th સદીના ચિત્રો મળે તોય તમે આમ બોલો. તમને કેટલી બધી હસ્તપ્રતોની અંદર ચિત્રનું જે ભણ્યા છે એને ખબર છે કે હસ્તપ્રતોમાં એક બાજુ ચિત્ર અને બીજી બાજુ લખાણ, આ આપણી ટ્રેડિશન છે, 1000 વર્ષ જૂની ટ્રેડિશન છે. આગળ હશે પણ ખવાઈ ગયું હોય ઉદયના કારણે, ખબર ન, પણ એટલી તો મજબૂત આપણને મળે છે હસ્તપ્રતો. અને એમાં આ બધા પ્રસંગો છે, રામાયણના જે મહાભારત આ બે ગ્રંથો તો ધરવાજો છે ભારતીય ઇતિહાસમાં, તો અને એના બધા આલેખાયેલા છે. એટલું નહીં, આ મેં કીધું એ ગરુડ પુરાણને એ આલેખાયું છે, આખ્યાનો આલેખાયા છે, એટલે પરંપરા તો જૂની છે. હા, રાજા રવિવર્માને જે લાભ મળ્યો ને એ જુદો છે, લોકો થોડો વિષયાંતર થાય પણ ઉપયોગી છે. રાજા રવિવર્માને પ્રિન્ટિંગનો ફાયદો મળ્યો છે, એટલે ઘરે ઘરે પહોંચ્યા, સાવ સસ્તામાં પહોંચ્યા. પેલું ચિત્રકાર તો રાજા સિવાય કોઈ પોસાય જ નહીં, કારણ કે એનું જે કેમિકલ હોય એના રસાયણો કલર્સ જે છે એ કોણ આપી શકે, એટલી સ્પેસ કોણ આપી શકે, રાજા મહારાજાઓ આપી શકે, એટલે એ સીમિત થઈ ગયો. રાજા રવિવર્મા રાજા હોવા એટલે કે એ કક્ષાએ હોવા છતાં એને રાજા શ્રી મોટો મોટો એને ફાયદો પ્રિન્ટિંગ નો મળ્યો છે. એટલે પહેલી વાર રાજા રવિવર્માએ દોરેલા સરસ્વતી હોય, એ અભિજ્ઞાન શાકુંતલના દ્રશ્યો હોય, કે ઘણા બધા મહાભારતથી માંડીને આપણા દેવો ઇન્દ્રોથી માંડી બધા દેવોના લગભગ એમણે કર્યા, એ એટલા લોકપ્રિય થયા. અને એની સામે દરેક ઘરમાં એ કેલેન્ડર રૂપે 5-10 રૂપિયામાં મળે, એ ટાઈમે તો બે ને અરે 12 આનામાં મળે, 4 આના 12 આના એ સમયે એમને ફાયદો એ મળ્યો છે, એટલે આપણે એને પહેલા ગણીએ છીએ, એવું છે ને. એટલે આપણી સમજને આ રીતે સ્પષ્ટ રાખી. હવે પેલા રામ અને સીતા જાય છે, એક પછી એક દ્રશ્ય આવે છે. બાળ રામ છે, ઋષિ લઈ ગયા છે, એ વધ કરે છે પેલી ત્યાંથી શરૂ થાય, એમનો સ્વયંવર થાય, સીતા આવે, એ રીતે આખા
રામાયણ જે આપણે જોઈએ છીએ ચિત્ર રૂપે જોતા જોતા રામને એ જાય છે. લક્ષ્મણ હે લક્ષ્મણ કરી અને બૂમ પાડતા રામ નું દ્રશ્ય આવે છે જયારે સુવર્ણ મૃગ ને લેવા માટે ગયા છે સીતામાં એની ડિમાન્ડ ઉપર કે મારે તો જોઈએ આજ મૃગ. અને રામ જાય છે લક્ષ્મણ ને કહીને તારી ભાભી ને એકલા ના છોડીશ ઘરે રે હું આવું છું. લક્ષ્મણ તો હું લઈ આવી દઉં ને પણ ના એની ડિમાન્ડ છે પતિ પાસે ડિમાન્ડ છે એટલે મારે લાવવા પાત્રો છે ઓરિજિનલ એને તે જોયું છે. અહીંયા જે જોયું છે રામાયણ ચિત્રમાં છે આખી ઘટના એના મગજમાં આવે છે ને એ ટાઈમે સીતાની અંદર એક કરંટ કારણ કે ઘટના છે એને ખબર પડી ગઈ છે કે આ લક્ષ્મણ મારે આવી રીતે કટુ વચન દઈને મોકલવાનો નહોતો. આપણી લોક રામાયણોમાં તો બહુ કટુ વચનો આપ્યા છે તારા ભાઈને તારે બચવાનો નથી એ મરી જાય એવું તું ઈચ્છે છે ત્યાં સુધીની સીતા કહે છે ઓરિજિનલમાં એવું નથી પણ ત્યાં સુધી કહે છે એમ કે તું જા રામને બચાવવા તારી નજર મારા ઉપર ખરાબ જઈ એટલે તું નથી જતો ત્યારે લક્ષ્મણ તૈયાર થયો રામાયણ આવી એટલે પછી પેલી રેખા દોરે છે લક્ષ્મણ રેખા કે આને ના બારની પ્રજા હું જઉં છું. અને એ જે જાય છે એ પળ જયારે ચિત્રમાં આવે છે ત્યારે એ ટાઈમિંગ બહુ જ સરસ રીતે નોંધાયો છે તો તમે વાંચો ને બહુ અદભુત રીતે એને ખપમાં લીધી કે સીતા બોલે છે અનિષ્ટ આવે છે અને એ જ ટાઈમે એક દૂત જાસૂસ નો પ્રવેશ અનિષ્ટ ક્યાં આવ્યું પેલા ચિત્રમાં કે હવે એક ફ્રેમ પૂરી થઈ ચિત્રની કે જેમાં લક્ષ્મણ જાય છે અને પેલો ભિક્ષા લેવા માટે રાવણનો પ્રવેશ સાધુ. અને એક ટાઈમે એ ચિત્ર જોતી વખતે સીતા સહજ રીતે બોલે દુષ્ટ આવી ગયો અને એ જ ટાઈમે સ્ટેજ ઉપર પ્રવેશે છે એક ગુપ્ત છે જે આવી અને આને કહેવાય પતાકા સ્થાન. ઘટના જુદી છે રામ અને સીતા એક અલગ દુનિયામાં છે માનસિક એ ભૂતકાળમાં અત્યારે વીરી રહ્યા છે કારણ કે ભોગ બનેલા છે ને રામ ને સીતા તો એ પોઈન્ટ ઉપર એવા જે એકદમ એવો પોઈન્ટ છે જેને એમના જીવનની કઠણાઈ શરૂ થઈ ગઈ. કઠણાઈ તો તમે બધી જ ગણી શકો આગળની પણ આ તો વિશેષ એવી બંનેનો વિયોગ લગ્ન પછી પહેલી વાર અને વિયોગની ક્ષણ અને એ ટાઈમે એ ક્ષણમાં એ ફ્રેમમાં પ્રવેશવાનું છે ચિત્રની કે હવે પછીના ચિત્રમાં રાવણ આવી ઉઠાઈ જવાનું. અને એ ટાઈમે સીતા જોવે છે અને એનું ધ્યાન પણ નથી એ તો સહજ ભાવે બોલી અનિષ્ટ આવી રહ્યો છે. અને એક ટાઈમે પેલો આવે છે આનો જે ગુપ્ત છે ધોબી વાળો મેસેજ લઈને આવે છે. ખબર નથી સીતાને હવે શું થવાનું રામ ને ખબર નથી. દ્રશ્યમાં શું બન્યું તમે ઓલો જ ફોટો આવ્યો જે રાવણ આવવાનો હતો અને એમાં અનિષ્ટ આવવાનું હતું એના બદલે વાસ્તવમાં અનિષ્ટ આવી બેસે છે નાટકમાં ફ્રેમમાં જે ભજવાઈ રહ્યું છે નાટક એના સીતા બોલે છે કે અનિષ્ટ આવે છે આ પતાકા આ એવો સાંધો જ્યાંથી ટ્રેક પાછો અલગ થવાનો છે. સમજાય આ ડિવાઇસ છે નાટકની બહુ ભવ્ય ડિવાઇસ છે એમ એક વ્યક્તિ કોઈ આવે પ્રવેશ કરવાનું હોય પાત્ર આપણે બહુ જ નાટકોમાં બહુ રીતે સરસ રીતે આ મુકાયું છે. કોઈ વાર એવા પણ પ્રસંગો આવ્યા કે એ દુષ્ટ વાત કરતા હોય બે અને એમાં વાત ચાલતી હોય કોઈ ત્રીજાની અને એના માટે એ વાયપરો હોય એક ટાઈમે પ્રવેશે તો આપણને ખબર પડી જાય કે આ ક્યાં દુષ્ટ નથી. ખ્યાલ આવ્યો આ ડિવાઇસનું નામ શું પતાકા સામે વાહ પહોંચી ગયું.